साइठ वत्ता थ्री बराबर नेवू। હવે આપણે કોને નંબર આપી દીધો છે સૂત્ર લઈ ગયો, ચાલો સૂત્રમાં બે સરખાવી દેવા, મોટો કોણ છે અહીંયા ઓ છે જો તો AOC બરાબર કયો ખૂણો જેવો છે ADC, ADC નાનો છે તો એને શું કરી લેવાનું બે વડે ગુણવાનું, AOC તો આપણે મેળવો અહીંયા આ શું છે AOC કેટલા મેળવા 90, એટલે શું કરીએ બે વડે આપણે અહીંયા આવી જઈએ 45 ADC તો ADC બરાબર કેટલો થઈ ગયો 45 પ્રશ્ન બે, પ્રશ્ન નંબર 2 તો કદી આપો દીધો ત્રણેય નંબર ના ખૂણા તો તો 1 2 અને 3 બરાબર પ્રશ્ન એટલે સમજી ગયા ને આપણે શું કરવાનું છે, આ ત્રણેય ખૂણા શોધવાના પણ એકય માપ નથી તો કેમ શોધી, અહીંયા તો આપ્યું હતું અહીંયા તમને કઈ ન થાય પણ અહીંયા કઈક લીધું મેં ત્રિકોણ, કયા ત્રિકોણમાં એ ઓ બી ઓ બી એ ઓ બી માં મેં ઓ લખ્યું, ચાલો ઓ એ બી, ઓ એ બી માં શું થયું એ ઓ બરાબર એ બી બરાબર ઓ બી બરાબર શું થયું સમાન, બધી બાજુ કેવી થઈ સમાન બાજુ થઈ, સમાન બાજુ થઈ તો ખૂણા કેવા મળે બધે ખૂણા હું લખી નાખું છું ટૂંકમાં, ખૂણો એ ખૂણો ખૂણાના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180, તો બધા ખૂણાનું માપ કેટલું થાય 60, ટૂંકમાં લખી નાખું છું લાંબુ બતાવતી ન સમજી ગયા ને 60 શું કામ આવું થયું ત્રણેય બાજુ કેવી છે એનો અર્થ અહીંયા આપણને મળ્યું કેટલા, અહીંયા 60 મળ્યું તો આ કેટલા થાય 120, આ મેં હમણાં બોલી એવું થયું 30 થઈ કે નહીં, આ મોટો હોય કે નહીં આના કરતા નીચેનો મોટો હોય કે નહીં, કેન્દ્ર આગળનો ખૂણો મોટો હોય ને આ એનાથી કેટલો થયો નાનો, આ કેટલો થયો 30 નો, તો આ સામેનો 3 નંબર નો આવડી ગયો હમણાં મેં પ્રમેય સમજાવ્યો, સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય 180, આ 30 થયો તો આ કેટલા નીચેનો થયો 150 થઈ ગયો, ત્રણેય મળી ગયા, મળી ગયા કે નહીં, આ એક મળ્યો કયા નંબરનો ખૂણો, એક નંબરનો કેટલો થયો 60 નો, હવે આપણે કયો મેળવશું બે નંબરનો, તો એક અને બે ને કઈક રિલેશન છે, એક બરાબર બે નાનો કોણ છે બે નંબરનો ખૂણો, તો એને શું કરશું બે વડે ગુણશું, એક નંબરના ખૂણાનું માપ કેટલું છે, એક નંબરના ખૂણાનું માપ 60 છે, એને શું કરીએ બે વડે ભાગ્યા, તો કયો મળ્યો બે નંબરનો ખૂણો, બે નંબરનો ખૂણો કયો 30, એનું નામ શું આપણે આપ્યું છે એસીબી, તો બીજો મળી ગયો બે ખૂણા મળી ગયા ને, હવે કયો રહ્યો ત્રીજો, કયો 3 નંબરનો ખૂણો, તો 3 નંબરનો ખૂણો કેવી રીતે મળે, 3 નંબરનો શોધવાનો છે આપણે અહીંયા, 3 નંબરનો ખૂણો બરાબર કેટલા થાય, તો 2 પ્લસ 3 બરાબર કેટલા 180, શા માટે ચતુષ્કોણ કેવો છે ચક્રીય, ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય 180 પૂરો સરખા નહીં, બે નંબરનો ખૂણો મળ્યો છે કેટલા 30, તો 3 નો કેટલો મળે 180 ઓછા 30 બરાબર 3, 3 બરાબર શું થયું 150, તો બધા નંબરના મળી ગયા, પહેલા કયો મળ્યો એક નંબરનો 60, એનાથી અડધો ઉપર, બે નો સરવાળો 180 લખી નાખો, ચાલો નંબર